આપણે આગળના બે વિડિયોની અંદર આકૃતિ અને આલેખનો અર્થ, આકૃતિ અને આલેખ વચ્ચે શું તફાવત છે એની ચર્ચા કરી, અને ત્યાર પછી આકૃતિ અને આલેખનું અર્થશાસ્ત્રમાં શું મહત્વ છે એની પણ વિગતવાર ચર્ચા કરી. આજે ત્રીજા ભાગની અંદર આપણે આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની ચર્ચા વિગતે કરીએ. મિત્રો, આ પ્રશ્ન હમણાં જ માર્ચ 2020માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં 5 ગુણમાં પૂછાયો છે. મોટે ભાગે 3 ગુણમાં પૂછાયો આ પ્રશ્ન છે, તો આના પર ધ્યાન આપવાની પણ એટલી જ જરૂરી છે કે જેથી તમે આ જવાબને આત્મસાત કરી શકો અને બોર્ડમાં જો આ ક્વેશ્ચન પૂછાય છે તો તમે ખૂબ સારી રીતે લખીને પૂરામાં પૂરા ગુણ તમે એમાં મેળવી શકો. ચલો, તો આકૃતિ અને આલેખ દોરતી વગેરે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. પહેલો મુદ્દો આપણે લઈએ આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી. મિત્રો, કોઈ પણ ચિત્રને વધુ અસરકારક અને આકર્ષક બનાવવું હોય તો એના માટે કયા પ્રકારની આકૃતિ કે આલેખ પસંદ કરો છો એની પસંદગી ખૂબ મહત્વની બની જાય છે, એની રજૂઆત ખૂબ મહત્વની બની જાય છે. દાખલા તરીકે કેટલીક માહિતી અર્થશાસ્ત્રમાં એવી છે કે જે બે આકૃતિઓ દ્વારા દર્શાવી શકાય. દાખલા તરીકે વૃતાંશ આકૃતિ દ્વારા પણ દર્શાવી શકાય, વિભારી સ્તંભ આકૃતિ દ્વારા પણ દર્શાવી શકાય. દાખલા તરીકે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય અર્થમાં શું ફાળો છે એ દર્શાવવા માટે તમે વૃતાંશ આકૃતિનો પણ ઉપયોગ કરી શકો અને પાસપાસની સ્તંભ આકૃતિનો પણ ઉપયોગ કરી શકો. બંને માટે કયા પ્રકારની આકૃતિ વધારે સારી રહેશે એ નક્કી કરીને એ દ્વારા જ રજૂઆત કરવી જોઈએ કે જેથી શીખનાર વ્યક્તિ છે એ ખૂબ સારી રીતે મુદ્દાને સમજી શકે. હવે આપણે આગળ વધીએ. બીજો મુદ્દો છે સ્પષ્ટતા. મિત્રો, આકૃતિ કે આલેખ જે દોરીએ છે એ સ્વચ્છ હોવો જોઈએ અને એની સાથે સાથે એટલો સ્પષ્ટ પણ હોવો જોઈએ. દાખલા તરીકે આ પ્રકારે વિભાજી સ્તંભ આકૃતિ દોરેલી હોય, એક્સ ધરી, આડી ધરી અને વાય ધરી, ઊભી ધરી છે, એના પર વિભાજિત આકૃતિ દોરેલી છે સ્તંભ આકૃતિ. હવે એક જ શાળાની અંદર જુદા જુદા ધોરણના વિદ્યાર્થીઓ હોય એને આ રીતે 3 વિભાગમાં તમે દર્શાવી શકો. જેમ કે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ છે તેને આ પ્રકારના શેડમાં દર્શાવી શકાય, માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ છે તેને આ પ્રકારના સ્ટેટમાં દર્શાવી શકાય, અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના જે વિદ્યાર્થીઓ છે એને આ પ્રકારે દર્શાવી શકાય. એ જ રીતે રાષ્ટ્રીય આવકમાં કે રોજગારીમાં 3 ક્ષેત્રોનો જે ફાળો છે, ખેતી, ઉદ્યોગ અને સેવા, એને પણ જુદા જુદા વિભાગો દ્વારા દર્શાવી શકાય, શેડ દ્વારા દર્શાવી શકાય કે રંગો દ્વારા પણ દર્શાવી શકાય છે. અને એ રીતે વિદ્યાર્થીઓને તમે ખૂબ સારી રીતે સમજ આપી શકો છો. તો આકૃતિ કે આલેખ સ્વચ્છ હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ, વિભાજિત સ્તંભ આકૃતિનો ઉપયોગ કરેલો તેમાં જુદા જુદા રંગ અને શેડનો ઉપયોગ કરી શકાય, અને તમારો જે મુદ્દો છે એ મુદ્દાને તમે વધુ સ્પષ્ટ કરી શકો છો. ત્રીજો મુદ્દો આપણે લઈએ ચોક્કસ સ્કેલમાં. મિત્રો, ચોક્કસ સ્કેલમાં વગર આલેખ દોરવો અશક્ય છે, તો આકૃતિ દોરવા માટે પણ સ્કેલમાં લેવામાં આવે છે એની આપણે અગાઉ ચર્ચા કરી રહ્યા છીએ. તો અર્થશાસ્ત્રમાં પણ જુદી જુદી માહિતી છે એને રજૂઆત કરવા માટે ચોક્કસ પ્રકારનું સ્કેલમાં પસંદ કરવું પડે. એટલું જ નહીં, તમે જે સ્કેલમાં લીધું છે એ સ્કેલમાં પણ આ રીતે આલેખની અંદર એક્સ અક્ષ પર તમે કેટલું સ્કેલમાં લીધું છે અને વાય અક્ષ પર કેટલું સ્કેલમાં લીધું છે એ પણ તમે દર્શાવવું પડે. દાખલા કે એક્સ અક્ષ પર 10 દર્શાવેલું છે, જ્યારે વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 એકમ, 5 એકમ એમ તમારે દર્શાવવું પડે કે જેથી જોનાર વ્યક્તિને ખબર પડે કે તમે જે માહિતી રજૂ કરી છે તેમાં એક્સ અક્ષનું અંતર કેટલું છે અને વાય અક્ષ પર જુદી જુદી માહિતીનું અંતર કેટલું છે એ તમે ચોક્કસ રજૂ કરી શકો. મિત્રો, નાની માહિતી હોય તો એના માટે તમે નાનું સ્કેલમાં પસંદ કરી શકો, અને જો આંકડાઓ વચ્ચે વિસ્તરણ વધુ હોય તો તમારે મોટું સ્કેલમાં પસંદ કરવું પડે. પણ એટલું ચોક્કસ ધ્યાનમાં રાખવાનું કે આલેખ કે આકૃતિ બહુ નાની કે અતિશય મોટી પણ હોવી જોઈએ નહીં, આકૃતિ કે આલેખ યોગ્ય કદની હોવી જોઈએ. તો આપણો ત્રીજો મુદ્દો છે ચોક્કસ સ્કેલમાં. ત્યાર પછીનો મુદ્દો આવે છે બંને ધરી પરની વિગતો. મિત્રો, એક્સ ધરી ઉપર તમારે કઈ વિગતો દર્શાવી શકાય અને વાય ધરી ઉપર કઈ વિગતો દર્શાવી શકાય એ જાણવું પણ એટલું જ જરૂરી છે. એક્સ ધરી ઉપર મોટે ભાગે સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે, જ્યારે વાય ધરી પર મોટે ભાગે પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. તો એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ જેવા કે વર્ષ, દેશની માહિતી, મહિનાની માહિતી કે ચોક્કસ સમયગાળાની માહિતી તમે દર્શાવી શકો,
જ્યારે વાય ડરી પર જે પર કોન્ટ્રાક્ચલ દર્શાવવાનો છે એ પર કોન્ટ્રાક્ચલ ની અંદર તમે ઉત્પાદન દર્શાવી શકો, આવક દર્શાવી શકો, વસ્તી દર્શાવી શકો, સાક્ષરતા દર્શાવી શકો. આ રીતે જુડી ડી ધરી ઉપર ભાઈ જુડી ડી માહિતી તમે ચોક્કસ રજૂ કરી શકો છો. પણ એક્સ ધરી પર હંમેશા સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે, ત્યારે વાય ધરી ઉપર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. તો આકૃતિ કે આલેખમાં બંને ધરી પર કઈ વિગતો દર્શાવી છે એનું સ્પષ્ટીકરણ પણ એટલું જ જરૂરી છે. ત્યાર પછીનો મુદ્દો છે માહિતીનો સ્ત્રોત. મિત્રો, તમે આકૃતિ કે આલેખમાં જે આંકડાકીય માહિતી દર્શાવો છો એ આંકડાકીય માહિતી તમે કઈ જગ્યાએથી પ્રાપ્ત કરી છે એ દર્શાવવું પણ એટલું જરૂરી છે. આજે અનેક જગ્યાએથી આપણે ઉપયોગી આંકડાઓ અર્થશાસ્ત્રના અભ્યાસમાં મળી શકે છે. દાખલા તરીકે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન પાસેથી આપણે વસ્તીના આંકડા, જન્મદર અને મૃત્યુદરના આંકડા મળી શકે છે. તે જ રીતે યુનો પાસેથી આપણે અગત્યની માહિતી મળી શકે છે. RBI પણ પોતાની વેબસાઇટ ચલાવે છે, ત્યારે વિશ્વ બેંક પણ અનેક અગત્યના આંકડા બહાર પાડતી હોય છે. તો આ રીતે આંકડાકીય માહિતી તમે ક્યાંથી પ્રાપ્ત કરી છે જો એ પણ તમે આકૃતિ કે આલેખમાં એક્સ ધરી નીચે દર્શાવશો તો એ તમારા આલેખ કે આકૃતિની વિશ્વસનીયતા અનેક ગણે વધી હશે અને કોઈ પણ જાતની શંકાનું કારણ રહેશે નહીં. અને છેલ્લો ટોપિક આવે છે માહિતી ગણવાની રીત. મિત્રો, આકૃતિ કે આલેખમાં તમે જે માહિતી દર્શાવી છે એ માહિતી તમે કઈ રીતે પ્રાપ્ત કરી છે, એની પાછળ કઈ ગણતરી કરી છે એ દર્શાવવું પણ એટલું જ જરૂરી છે. દાખલા તરીકે વૃત્તાંશ આકૃતિ દોરવી છે તો વૃત્તાંશ આકૃતિમાં સૂત્ર છે પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે જરૂરી વૃત્તાંશ પ્રાપ્ત કરો છો જેનો સરવાળો 360 થવો જોઈએ. તો તમે એ રીતે માહિતી પ્રાપ્ત કરી છે એ જો તમે તમારી માહિતીની અંદર રજૂ કરો તો જોનારને એ બાબતે કોઈ પણ પ્રકારનો અવિશ્વાસ પેદા થશે નહીં. માહિતીની અસરકારકતા, સચોટતા ખૂબ વધી જશે. તો તમે માહિતીમાં જે આંકડાનો ઉપયોગ કરો છો એ કઈ રીતે ગણતરી કરીને પ્રાપ્ત કર્યા છે, કયા સાધનનો ઉપયોગ કરીને તમે એ માહિતી પ્રાપ્ત કરી છે એ દર્શાવવું પણ એટલું જ જરૂરી છે. તો મિત્રો, ખૂબ સરળ સવાલ છે, તૈયાર કરવાનો જ છે. તો અગત્યના એના મુદ્દા છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. પહેલો મુદ્દો છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી. કયા પ્રકારની આકૃતિમાં દોરવી છે, વિભાજિત સ્તંભ આકૃતિ દોરવી છે, વૃત્તાંશ આકૃતિ દોરવી છે કે પછી પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવી છે. સ્પષ્ટ આલેખ સ્વચ્છ સ્પષ્ટ હોવો જોઈએ. વિભાજિત સ્તંભ આકૃતિ તો રંગ અને શેડ દર્શાવવા જોઈએ અને જરૂરી માહિતી પણ દર્શાવવી જોઈએ. ચોક્કસ સ્કેલમાં પણ એટલું જ જરૂરી છે. જો નાની માહિતી હશે તો નાનું સ્કેલમાં પસંદ કરી શકાય, પણ આંકડા વચ્ચે વિસ્તરણ વધારે હશે તો મોટું સ્કેલમાં રાખી શકાય, પણ યોગ્ય કદનો આલેખ દોરી શકાય એ પ્રકારે સ્કેલમાં પસંદ કરવું જોઈએ. ખૂબ નાનું પણ નહીં અને ખૂબ મોટું પણ નહીં. બંને ધરી પર કઈ વિગતો દર્શાવો છો એ પણ દર્શાવવું જરૂરી છે. સ્વતંત્ર ચલ માટે એક્સ ધરીનો ઉપયોગ કરી શકાય, જ્યારે પરતંત્ર ચલ માટે વાય ધરીનો ઉપયોગ કરી શકાય. સામાન્ય રીતે વર્ષ, દેશ, મહિના કે ચોક્કસ સમયગાળા માટે એક્સ ધરી નો ઉપયોગ કરી શકાય, જ્યારે ઉત્પાદન, આવક, રોજગારી, વસ્તી વૃદ્ધિનો દર વગેરે માટે પરતંત્ર ચલ હોવાથી વાય ધરી એટલે કે ઊભી ધરીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી માહિતીનો સ્ત્રોત. તમે આંકડાકીય માહિતી ક્યાંથી પ્રાપ્ત કરી છે? WHO પાસેથી માહિતી મળી છે, યુનો પાસેથી માહિતી મળી છે, NSSOમાંથી માહિતી મળી છે, એ પણ એની સાથે રજૂ કરવું જરૂરી છે. માહિતી ગણવાની રીત. તમે આંકડાકીય માહિતી જે દર્શાવી છે એ આંકડાકીય માહિતી તમે કઈ ગણતરી કરીને પ્રાપ્ત કરી છે, કયા સાધનોની મદદથી તમે મેળવી છે એ દર્શાવવામાં આવે તો એ આકૃતિ કે આલેખ છે એને સમજવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી રહેતી નથી. એની વિશ્વસનીયતા, એની સચોટતા અને ઘણી વધી જાય છે. તો આ રીતે આ જવાબ અહીં પૂર્ણ થાય છે. મિત્રો, આ જવાબ ખૂબ સારી રીતે તમે તૈયાર કરજો.